સરકારી તંત્રની બેદરકારીને કારણે ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાઇવેટ કંપનીઓની વધી રહેલી દાદાગીરીથી હજારો લાચાર મજબૂર પીડિત કર્મચારીઓ બની રહ્યા છે બેરોજગાર. કડી તાલુકાના બલાસર ગામ નજીક CMR ચિહો ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની આવેલ છે. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને કોઈ પણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવતા નથી, જેથી અવારનવાર તેઓને નાની મોટી ઈજાઓ થતી જ હોય છે, જેની પ્રાથમિક સારવાર કરાવીને જે તે કર્મચારીને ઘરે મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ પીડિત કર્મચારીને કોઈ પણ પ્રકારનો દવાનો ખર્ચ કે પગાર આપવામાં આવતો નથી. આ બાબતે આ કંપનીના 120 જેટલા કર્મચારી કેટલીક માંગણી રજૂઆત કરવા ગયેલા 4 કર્મચારીઓ સાથે ખુદ કંપનીના HR વિશાલભાઈ પટેલ દ્વારા ઉત્સાહી ભર્યું વર્તન કરવામાં આવેલ અને કહેવામાં આવ્યું હતું કે કદાચ તમે મરી જાઓ તો પણ કંપની એક પૈસો પણ આપશે નહીં. ત્યારબાદ બીજા દિવસથી આ 4 કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલ તથા ચોરીના ગુનામાં સંડોવી દેવાની ધમકી પણ આપવામાં આવેલ. આ બાબતે મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રીની શ્રમ આયોગ કચેરી ખાતે લેખિતમાં જાણ કરવામાં આવેલ છે. આમ સરકારની બેદરકારીને કારણે ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાઇવેટ કંપનીઓમાં ખુલ્લી દાદાગીરી વધી રહી છે, જેના કારણે હજારો પીડિત યુવાનો લાચાર મજબૂર બનીને બેરોજગાર બની રહ્યા છે. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. તાલુકાના મલાસર ગામે આવેલી CMR કંપનીની અંદર કામ કરતા કર્મચારીઓને ઈજાઓ થવાથી, નાની મોટી ઈજાઓ થવાથી એ લોકોને પગે લાગે છે કે એ લોકો કોઈ પણ જાતનું ESI કાપવાની ના પાડે છે. WG હેઠળ પ્રાઇવેટ પોલિસી, જેમ કે રિલાયન્સની પોલિસી એ લોકો ચલાવે છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લે છે માણસો પાસેથી, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લઈને પછી એ લોકોને કહે છે કે 8-10 દિવસનો પગાર આવી જશે, 15 દિવસનો પગાર આવી જશે, પણ એ બાબતે કોઈ પણ જાતનો પગાર આપવામાં આવતો નથી આ લોકો. અને પ્લસ બીજી વસ્તુ એવી કે ત્યાં આ બધું ESI ના કાપવા બાબતે અમે લોકો 120 કર્મચારીઓ ત્યાં ભેગા મળીને વિશાલભાઈ પટેલ HR એમને મળવા માટે અમે ગયેલા. એમને મળવા માટે અમે ગયા તો ત્યાં અમે 3-4 માણસો હતા, જેમ કે સોલંકી વિજયભાઈ ભવનભાઈ, અને સોલંકી ઉમેશભાઈ ગોપાળભાઈ, સોલંકી હર્ષદકુમાર રતિલાલ, અને ઠાકોર ફુલાજી દેવાજી, બરાબર. આ લોકો અમે એમને મળવા માટે ગયેલા, અને જે બી માણસને પગે વાગેલું હતું એ માણસને 10-15 મિનિટ ત્યાં બેસાડી રાખવામાં આવ્યો અને તેની કોઈ સારવાર લેવામાં આવી નહીં. અને જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી બીજા ક્વોન્ટિટી ઉપર આક્ષેપ નાખ્યો, જે તારા કોન્ટ્રાક્ટમાં છે, પેલો ક્વોન્ટિટી કે તારા કોન્ટ્રાક્ટમાં છે, કોઈ કંપની જવાબદારી લેવા માટે તૈયાર નહીં. અને કંપનીના HRનું કેવું એવું છે કે કોઈ પણ જાતની ઈજા થશે તો એની કોઈ પણ જવાબદારી કંપની લેશે નહીં. CMR કંપની અહીંમાં કામ કરીએ છીએ, અમે કામ કરતા અમને પગે વાગી ગયું છે, બરાબર. તો કંપની જવાબદારી લેવા તૈયાર નથી, અમને પગે વાગી ગયું તો દવાખાને લઈ જવા તૈયાર નહોતા એ લોકો. 1.5 કલાક તો બિહારી આપે પછી દવાખાને લઈ ગયા. પાટા બંધીને તરત દવાખાને એને ગાડી ઘરે આવતી રહી, અમને લેવા નથી રહી. અમારે પ્રાઇવેટ સાધનમાં જવું પડ્યું, બરાબર. તો પછી દવા કરાવી તો અમને પગારે આપવા ના પાડે છે એ લોકો, કે પગાર કશું નહીં મળે. કંપનીમાં તમે મરી જાઓ છો કે અમે કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં. તમે કીધું તો આવું આવું HR શું નામ હોય? HR નું નામ શું? વિશાલભાઈ પટેલ. દવાના પૈસા એક વખત આવેલા અને પૂછેલું કે તું જેટલા દિવસ નોકરી લે આવી, મહિનો આવી કે 1.5 મહિનો અને પૈસા ભરી આપવામાં આવશે. હવે જ્યારે હું નોકરી ગયો ત્યારે કંપનીએ મને ના પાડી દીધી કે તમે કોઈ પણ જાતનો ખર્ચ આપવામાં આવશે નહીં, કે પગાર ભરી આપવામાં આવશે નહીં.